પેલું કહેવાય છે ને કે ગ્રેટ પાવર મસ્ટ કમ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. તો ચેનલ ઉપર 500 ઉપર વ્યૂ જતા રહ્યા ને, એટલે પછી હવે મને એવું ફીલ થાય છે કે હવે મારી રિસ્પોન્સિબિલિટી છે કે હું તમને ચેનલ ઉપર વેલકમ કરું. તો વેલકમ ટુ ન્યૂ વિડીયો ઓફ અલ્પ આર્ટ. અને પેલું કે ઉત્તરાયણનો માહોલ હમણાં જ ગયો છે, એમ 10-15 દિવસ થઈ ગયા છે તો બી ઉત્તરાયણનો માહોલ હમણાં જ ગયો છે. અને બધાએ પેલું શ્રીવલ્લી પર એમ એક ખભો ઊંચો કરીને એમ નાચી લીધું હશે, બધાએ પેલું એમ દાઢી નહીં હોય તો બી એમ ઝૂકે ગયા નહીં એમ કરીને બધાએ પોઝ આપી દીધું હશે. અને નેક્સ્ટ લેવલના ફની લોકોએ પોતાના 700 રૂપિયાના અડ્ડાવાળા ચંપલ આજુબાજુવાળા કોઈ બિટ્ટુને બતાવી લીધા હશે અને એ બિટ્ટા એ મેરા અડ્ડા એમ બી કરી લીધું હશે. બહુ ખરાબ જોક હતો. તો હજી પણ કોઈ જ્ઞાનીને જો ખ્યાલ ના આવ્યો હોય તો આઈ એમ ટોકિંગ અબાઉટ પુષ્પા. જ્યારે પુષ્પાના અર્લી ડેઝ હતા, એટલે પ્રમોશન્સના અર્લી ડેઝમાં છે ને, પુષ્પાના ડાયરેક્ટર સુકુમાર સરે છે ને એક સ્ટેટમેન્ટ આપેલું કે અત્યાર સુધી તમે અલ્લુ અર્જુનને એઝ અ સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન તરીકે ઓળખો છો, પણ આ પિક્ચરો પછી એટલે કે પુષ્પા ધ રાઇઝ, પુષ્પા ધ રૂલ એવા પિક્ચર પછી તમે એને આઇકોનિક માસી સ્ટાર તરીકે ઓળખશો. આ સ્ટેટમેન્ટ છે ને એમ પોતે જ એક એમ બહુ ચેલેન્જિંગ વસ્તુ હતી, કારણ કે એઝ અ સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન છે ને એસ્ટાબ્લિશ થઈ ગયો હતો, કે એના જૂના બધા જ મૂવીમાં તમે જુઓ તો એકદમ સ્ટાઇલિશ લુક હોય, સ્ટાઇલિશ મ્યુઝિક હોય, એકદમ સ્લો મોશનમાં કેચી એવા એમ ફાઇટિંગ સિક્વન્સ હોય, ઓવરઓલ એ એસ્ટાબ્લિશ કેરેક્ટર થઈ ગયું હતું એઝ અ સ્ટાઇલિશ એક્ટર તરીકે. પુષ્પા માટે એ એમ ચેલેન્જિંગ વસ્તુ હતી, તો આવું એમને સ્ટેટમેન્ટ આપેલું. અને પુષ્પા ધ રાઇઝ જોયા પછી એક જ વર્ડમાં જો મૂવીનો રિવ્યૂ કેવો હોય તો ટોટલ માસ એમ, શરૂઆતથી લઈને એન્ડ સુધી એકદમ ફર્સ્ટ ક્લાસ. અને સ્ટોરી તો સાઉથના મૂવીઝનું એ વસ્તુ તો છે જ કે સ્ટોરી બહુ સારી હોય. અને અત્યાર સુધી ઇશ્યુ આવતો હતો કે સારા સારા મૂવીઝ હોય ને તો બોલિવૂડવાળા એની સો કોલ્ડ રિમેક બનાવે અને પિક્ચરની મજા બગાડી નાખે, તો આમાં આ વસ્તુ બહુ સારી થઈ. અને ડબિંગ એમ દર વખતે બધા સંકેત માત્રેને વધારે પ્રિફર કરતા હોય અલ્લુ અર્જુનની વોઇસ માટે, પણ શ્રેયસ તરપદેનો જે વોઇસ છે ને, જે એને એક્સપ્રેશન સાથે એટલે વોઇસમાં એમ ઇમોશન સાથે જે રીતે એને પ્રેઝન્ટ કરેલું છે ને, બહુ જબરદસ્ત, એકદમ પરફેક્ટ અલ્લુ અર્જુનની વોઇસ લાગે. અને એક્ટિંગમાં મલયાલમ ઇન્ડસ્ટ્રીના ફહદ ફાસિલ વિલનમાં હતા, એમ છેલ્લે 30 મિનિટ જેવું જ આવેલા, પણ તો બી પછી અલ્લુ અર્જુન હતા, પછી કેશવનું જેમને કેરેક્ટર પ્લે કર્યું એ, પછી રશ્મિકા મંદાના, બધાનો જેટલો બી રોલ હતો ને બધાએ એકદમ ટુ ધી માર્ક પરફોર્મ કર્યું છે. અને મૂવી છે ને ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફ બી છેલ્લે ક્લાઇમેક્સની 30 મિનિટ સિવાય તમને એવી પકડી રાખે ને, પહેલી વાર તમે મૂવી જોતા હોય તો તમને એ 30 મિનિટ બી વાંધો નહીં આવે, પણ બીજી ત્રીજી વારમાં એને જરાક મૂવીનો એન્ડ બગાડી દીધો, એવું મારું પર્સનલ ઓપિનિયન છે. જે લોકો સાઉથની મૂવીઝ ફોલો કરે છે એમને ખબર હશે કે ફહદ ફાસિલનું સ્ક્રીન પ્રેઝન્સ કેટલું હેવી હોય. આ મૂવીમાં બી એનું સ્ક્રીન પ્રેઝન્સ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ એક્ટર બહુ જબરદસ્ત છે, ફિનોમિનલ એક્ટર છે. અને તો બી કેવું થઈ ગયું કે પેલું એને ઇન્ટ્રોડ્યુસ બી કરી દેવાનું હતું, પછી એને બેનું રિલેશન બતાવવાનું હતું, પછી આ એને બિટ્રેયલ કરે એમ, આવું બધું બતાવી દીધું એ લોકોએ 20-25 મિનિટમાં. તો એટલું બધું હળવળાટીમાં લાગે ને, એની કરતાં જો એ લોકોએ એમ પોઝ લીધો હોત કે પુષ્પા છે એ સિન્ડિકેટનો પેલો બાપ બની જાય, પછી એ પોઝ પર એમને જો મૂવી એન્ડ કર્યું હોત અને ફહદ ફાસિલનું પેલું જે બે જણને મારી નાખે એ છે, આવા તેવા જો કોઈ નાના ગ્લિમ્સ મૂકીને એમને જો એન્ડ કર્યું હોત ને, તો મૂવી બહુ અલગ નોટ પર પૂરી થાય. અને એ નોટ પર મૂવીની એમ રીવોચેબિલિટી એટલી મસ્ત રહે જેમ KGFની છે. આમાં બી તમને ઇમોશનલ મોમેન્ટ જે એમનો એની મધરનું ને પેલા એના સોતેલા ભાઈનું જે એંગલ છે એ બી તમને ઇમોશનલ ફીલ થાય, પણ એનો એન્ડ છે ને જરાક બગડી ગયો એવું લાગ્યું. બાકી બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો DSPનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું એટલે જબરદસ્ત. અને મેઇન વસ્તુ ક્યાં હતી કે ડબિંગમાં છે ને ઘણીવાર લોકો ડાયલોગોની ફેરબદલી કરી નાખે, ગીતોમાં તો વાટ લગાડી દે લોકો, પણ આ ગીતો એમ કે સાઉથના ગીતો હતા ને એવા ને એવા જ આ ગીતો ફીલ થાય. અને પેલા ગીતો બી કેવા હતા કે તમને હમણ ના પડે પણ સાંભળવાની મજા આવે, ડાયલોગો બી બહુ મસ્ત હતા. કારણ કે ઘણીવાર કેવું હોય કે પિક્ચરની સ્ટોરીમાં કંઈ હોય ના દમ અને ડાયલોગો બહુ એમ હેવી હેવી લખેલા હોય, પણ આમાં એવું નહોતું. જ્યાં બી જેવા એમ પંચલાઈનની જરૂર હતી ત્યાં પંચલાઈન્સ હતી, જે ઇમોશનલ ડાયલોગોની જરૂર હતી ત્યાં ઇમોશનલ ડાયલોગો હતા. અને સૌથી વધારે જો મૂવીનો સારું રિવ્યુ હોય તો એનો સ્ક્રીન પ્લે, કે સ્ક્રીન પ્લે પહેલેથી લઈને છેલ્લે સુધી તમને જકડી રાખે. 3 કલાકનું મૂવી છે, પણ જ્યારે મેં બીજી વાર જોયું ને ત્યાં સુધી મને એવો ખ્યાલ નહીં આવ્યો કે ઓ 3 કલાક બહુ લાંબુ મૂવી છે,
કદાચ ઘણા લોકોનો ઓપિનિયન અલગ હોઈ શકે, અને ઘણા હજી એવું પ્રિફર કરતા હોય કે જે બી જૂના અલ્લુ અર્જુનના મૂવીઝ હતા એ આની કરતા બેટર હતા. પણ તમે સ્કેલ જુઓ, આ મૂવીનો સ્કેલ જુઓ કે કઈથી કેટલી મોટી સ્ટોરી છે એમ. અને બધા એંગલો એ લોકોએ પરફેક્ટલી ફિટ કર્યા છે એમ, સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ એમ. પુષ્પા ધ રાઇઝ એમ ખરેખર અલ્લુ અર્જુનને એકદમ આઇકોનિક માસી સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ કરી દેશે. અને ડબિંગ બી બહુ મસ્ત હતી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક બી બહુ મસ્ત હતું, ગીતો બી બહુ મસ્ત હતા, ડાયલોગો બી બહુ મસ્ત હતા, અને આખી સ્ટોરી મસ્ત હતી, સ્ક્રીન પ્લે બી મસ્ત હતો, સિનેમેટોગ્રાફી આય હાય હાય હાય. અમુક અમુક સીન તમે જુઓ ને તો તમને મારા મૂવીની યાદ આવી જાય. મારા તમે જોયું હોય તો આર માધવનનું મૂવી છે, અને એમાં જે ફીલ ગુડવાળી મૂવી છે એકદમ, એના પેલા શું કે સિનેમેટોગ્રાફી એટલી મસ્ત છે એ મૂવીની, સેમ એની આ ફીલ આવતી હતી કે. અને છેલ્લે બી પેલો એટલો ઇન્ટેન્સ સીન હતો એમ, પેલા બેની ફાઇટિંગ વાળો ને એમાં, પણ એની બી સિનેમેટોગ્રાફી બહુ આવી હતી. અને આ મૂવી તો બી ખરેખર 2.5 કલાક 2.75 કલાક સુધી રીવોચેબિલિટી બહુ સારી છે, અને ગ્રેટ ઇનિશિયેટિવ છે કે ભાઈ હિન્દી ઓડિયન્સ, જેને એમ પેલું ઇમરાન ખાન એકવાર કહેતા હતા ઇન્ટરવ્યુમાં કે ઇવેન્ચ્યુઅલી ઓડિયન્સ ગ્રો કરી જશે, અને પછી તમે જો ઓડિયન્સને જૂની જ બોલિવૂડની ટિપિકલ બોલિવૂડ મૂવીઝ તમે આપ્યા કરશો ને તો એ ઓડિયન્સને નહીં ગમે. અને એવું થયું છે, કારણ કે ખાલી 40 કરોડમાં આ મૂવી વેચાઈ હતી, ખાલી 40 કરોડમાં. અને અત્યારે જ્યારે હું રેકોર્ડ કરવા બેઠો છું ત્યારે 97 કરોડ એને બિઝનેસ કર્યો છે, બ્લોક બસ્ટર મૂવી છે એમ. અને ત્યાં જેટલું નહીં ચાલ્યું ને આવું એમ રેશિયોમાં, જેમ કે સાઉથમાં જેટલું નહીં ચાલ્યું એટલું હિન્દી ઓડિયન્સમાં ચાલ્યું છે. અને અલ્લુ અર્જુને બધી જગ્યાએ જ્યાં બી એને ઇન્ટરવ્યુ આપ્યા ત્યાં બધે એને કીધું કે થેન્કફુલ ટુ હિન્દી ઓડિયન્સ, અમે સેબી પ્રમોશન નહીં કર્યું, સેબી માર્કેટિંગ નહીં કર્યું, તો બી મૂવીને આટલો બધો સારો સપોર્ટ કર્યો. અને એમ આ ખરેખર બહુ બહુ મસ્ત મૂવી હતી. અને જો પેલો પાર્ટ ખાલી એન્ડનો ક્લાઇમેક્સ છોડો કે આપણે એ કરી દઈએ તો મૂવી બહુ મસ્ત. બીજી એક વસ્તુ કે એન્ડમાં જ્યારે એ લોકો પેલું એવું લખે ને સેકન્ડ ઇન્ટરવલ, એ એમ મસ્ત માસ્ટરપીસ હતો, કે એ જોઈને બી એમ થોડીક એમ બરાબર સ્મેલ આવી જાય, ઓ એમ નાઇસ મૂવ. સો આ મારા થોટ્સ હતા પુષ્પા વિશે. જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો જૂની વિડીયોઝની લિંક પણ ઉપર ફ્લેશ થતી હશે, તો ઈચ્છા થાય તો જોઈ લેજો. બાકી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં સોશિયલ મીડિયાની લિંક આપેલી છે, તો જો તમને ઈચ્છા હોય તો તમે મને ત્યાં પણ કનેક્ટ કરી શકો છો. અને જતાં જતાં રસ્તામાં સબસ્ક્રાઇબનું બટન આવશે તો એ જો લાલ કલરનું દેખાતું હોય તો એને 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 એમ ગ્રે બનાવી દો જરાક થોડોક એમ પ્રેમથી. ને વિડીયો ગમ્યો હોય તો લાઇક પણ કરી દેજો, કોમેન્ટ બી કરી દેજો, અને બસ સી યુ સૂન.